કાલે આપણે ક્યાં સુધી જોયું તો કે ચલ બેઝિક પદાવલિઓ એક ચલ બહુપદી અને બહુપદીના ઘાત સુધી જોયું ત્યાર પછી આપણે જોવાનું છે અચળ બહુપદી અચળ બહુપદી કોને કહેવાય છે તો કે આપણે નામ પરથી જ કહી શકીએ છીએ કે જેને અચળ હોય જેની કિંમત બદલી શકાતી ના હોય એ બહુપદી ને શું કહેવાય છે અચળ બહુપદી કહેવાય છે કેવી બહુપદી આવશે એમાં p(x) બરાબર એ ઝીરો વાળી બહુપદી આવશે આવી જે બહુપદી છે તેને કઈ બહુપદી કહેવાય છે અચળ બહુપદી ના નામે ઓળખવામાં આવે છે બરાબર જ્યાં a ઓફ 0 આ કેવી કિંમત છે અચળ કિંમત છે આની કિંમત બદલી શકાતી નથી ત્યાર પછી છે એક પદી એક પદી કોને કહેવાય છે તો કે જેમાં એક જ પદ આવેલું હોય જે બહુપદીમાં ફક્ત એક જ પદ આવેલું હોય એવી બહુપદી ને કઈ બહુપદી કહેવાય એક પદી બહુપદી કહેવાય દાખલા તરીકે 2x પ્લસ 5 સમજ પડી સ્પીકર બંધ રાખજો બંધ ચાલુ જે બહુપદીમાં ફક્ત એક જ પદ આવેલું હોય એ બહુપદીને શું કહેવાય એક પદી કહેવાય ત્યાર પછી આવે દ્વિપદી દ્વિપદી કોને કહેવાશે તો કે જે બહુપદીમાં બે પદ આવેલા હોય એવી બહુપદીને શું કહેવાય છે દ્વિપદી કહેવાય ત્યાર પછી ત્રિપદી ત્રિપદી કોને કહેવાશે તો કે જે બહુપદીમાં કેટલા પદ આવેલા હોય ત્રિપદી એટલે ત્રણ પદ આવેલા હોય તો તેવી બહુપદીને શું કહેવાય છે ત્રિપદીના નામે ઓળખવામાં આવે છે એટલે સમજ અહીંયા સુધી ત્યાર પછી જો શૂન્ય બહુપદી હોય તો અચળ બહુપદી જે હતી અચળ બહુપદી ને શૂન્ય બહુપદી પણ કહેવાશે ત્યાર પછી એક ઘાત બહુપદી એક ઘાત બહુપદી તો એક ઘાત એટલે બહુપદી નો ઘાત કેટલો હોય એક હોય એવી બહુપદી ને શું કહેવાય એક ઘાત બહુપદી કહેવાય ત્યાર પછી દ્વિઘાત બહુપદી દ્વિઘાત કોને કહેવાશે તો બહુપદી નો ઘાત કેટલો હોય બે હોય તેવી બહુપદી ને શું કહેવાય દ્વિઘાત બહુપદી કહેવાય અને ત્રિઘાત બહુપદી તો બહુપદી નો ઘાત કેટલો હોય ત્યાર પછી ઉદાહરણ એક ઉદાહરણ એ બહુપદી નો ઘાત બનાવો બહુ
બધીનો ભાગ જણાવો એમાં તમને પહેલું આપેલું છે x ની 5 ઘાત માઈનસ x ની 4 ઘાત પ્લસ 3 બીજું આપેલું છે yeah minus y no 1 minus y no 1 plus 2 y ni 8 ghat ane trichu apelu che fakta 2 barabar bahupadi no ghat kone kevay to ke je tamne pad apelu che aakhu pad che ene tana naam olakhvama avshe p of x na naam P of x बराबर तो लिख सकते हैं x ने 5 घात माइनस x ने 4 घात प्लस 3 હવે શું શોધવાનું છે આપણે બહુપદીનો ભાગ શોધવાનું છે કાલે કીધેલું એમ બહુપદીનો ભાગ કોને કહેવાય તો કે આપેલ જે પદ છે એમાં સૌથી મોટી જેની ઘાત હશે એને શું કહેવાશે બહુપદીનો ભાગ કહેવાય તો આ પદ તમને આપેલું છે એમાં સૌથી મોટી ઘાત કોની છે સૌથી મોટી ઘાત ઉપર 5 છે ઘાત એટલે ઉપર જે લખેલા હોય તો સૌથી મોટા કયા છે 5 છે તો આપેલ પર આપેલ p ઓફ x માં મહત્તમ ઘાત 5 હોવાથી બહુપદીનો ઘાત પણ કેટલો છે કેટલો છે આઠ છે 2 કરતા 3 મોટા છે 3 કરતા 8 મોટા છે તો 8 એ શું થશે બહુપદીનો ભાગ થશે તો નીચે શું લખાય આપેલ ચલની અથવા તો પદની મહત્તમ કિંમત કેટલી છે 8 છે તેથી બહુપદીનો ભાગ પણ કેટલો થશે હવે ત્યાર પછી છે ત્રીજું પદ ત્રીજા પદમાં શું આપેલું છે ફક્ત અચલ કિંમત આપેલી છે આની કિંમત આપણે બદલી શકતા નથી તો અહીં શું આપેલું છે p of x બરાબર 2 જ્યાં x ની કોઈ વેલ્યુ નથી આપેલી એટલે આને આપણે આવી રીતે પણ લખી શકીએ કોઈ પણ ની 0 ભાગે એ પદ કેવું થાય 1 થઈ જાય કોઈ પણ ની 0 ઘાત હોય તો એ એટલે પાછી આની કિંમત આવી ગઈ તો અહીં x ની કેટલી ઘાત છે 0 હોવાથી બહુપદીનો ઘાત કેટલો થશે 0 થશે બરાબર ત્યાર પછી આવશે સ્વાધ્યાય 2.1 સ્વાધ્યાય 2.1 શું આપેલું છે તો કે નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કોઈ બહુપદી એકચલવાળી કઈ બહુપદી એકચલવાળી છે અને કઈ બહુપદી એકચલવાળી નથી તમારા જવાબ માટેના કારણ આપો બરાબર પહેલો પ્રશ્ન આપેલો છે તમને 4x નો વર્ગ માઈનસ 3x પ્લસ 7 સ્વાધ્યાય 2.1 પ્રશ્ન 1 એમાં પહેલું 4x નો વર્ગ માઈનસ 3x પ્લસ 7 આવું આપેલું છે હવે આમાંથી તમારે શું કહેવાનું છે એક પદી છે
એક ચલ વાળી બહુપદી છે અને કઈ બહુચલ વાળી બહુપદી છે એવું તમારે કહેવાનું છે. તો અહીંયા આ પહેલી છે એ કેવી છે, એક ચલ બહુપદી છે. તો અહીંયા તમને એક જ ચલ દેખાય છે, ફક્ત એક છે, એટલે આ બહુપદી છે એ કેવી કહેવાશે, આપેલ બહુપદી કેવી છે, એક ચલ બહુપદી છે. એકચલ બહુપદી છે કારણ કે આપેલ પદમાં x ની કેટલી ઘાત છે, 2, 1 અને 0. આપેલ પદમાં x ની 2, 1 અને 0 ઘાત હોવાથી આ બહુપદી કેવી છે, એક ચલ બહુપદી છે. ત્યાર પછી બીજું આપેલું છે તમને, y નો વર્ગ વર્ગમૂળમાં √2. આમાં પણ તમે જોઈ શકો છો ફક્ત કેટલા ચલ છે, એક જ ચલ છે, √2 ની કિંમત આપણે બદલી શકીએ નહીં. તો આપેલ બહુપદી કેવી છે, એક ચલ બહુપદી છે કારણ કે શું છે, y ની કેટલી ઘાત છે, કારણ કે y ચલ ની 2 અને 0 ઘાત છે. ત્યાર પછી છે ત્રીજું, ત્રીજું શું આપેલું છે, 3√t + t√2. √t + t√2 આપેલું છે. આહ બહુપદી છે એ કેવી કહેવાશે, તો કે આપેલ બહુપદી એક ચલ વાળી નથી. કેમ નથી, કારણ કે t અહીંયા કેટલી ઘાત છે, જો આ વર્ગમૂળ છે એને હું દૂર કરું તો આને કેવી રીતે લખાય, એને હું t ની એક ના છેદ માં 2 એમ ઘાત લખી શકું. તો કારણ કે અહીં t ની ઘાત કેટલી છે, 1 ના છેદ માં 2, અને અહીંયા t ની કેટલી ઘાત છે, 0 ઘાત છે. બરાબર. ત્યાર પછી ચોથું, y + 2 / y છે. બરાબર. તો આની પણ આપેલ બહુપદી એક ચલ વાળી બહુપદી નથી. એને ઉપર લખું તો y ની માઇનસ એક ઘાત લખાય, તો 1 અને માઇનસ 1 ઘાત આપેલી છે. બરાબર. અહીંયા સુધી રાખીએ પ્રશ્ન. પ્રશ્ન 1 માં 5મો દાખલો તમારે જાતે કરવાનો છે, નોટમાં લખવાનો છે. એમાં જો x y t અલગ અલગ આપેલા છે એટલે ત્રિચલ બહુપદી છે.